કાલે રાત્રે લંકાપુરના ખંડેરમાં થયેલી રત્નાની મુલાકાત હું વિસરી શકતો નથી. અને હું પણ એની ખાસ ખાસ ફાયલીને વિસરી શકતો નથી. એ પણ ક્યાં ભૂલાઈ ગયું છે ભાઈ? ક્યાં ખોવાઈ ગયો છો? એવું લાગે છે કે આ હૃદયના ધબકાર રત્નાના હૃદયના ધબકાર સાથે ધબકી રહ્યા છે. એના શ્વાસના તારથી રણકણી રહ્યા છે. ઓહો, તું તો એક જ રાતમાં ઘણો આગળ નીકળી ગયો છો. પણ ભેરું ધ્યાન રાખજે હો, આ રતનપુર વાળાઓને સમાધિ બનાવી નાખતા વાર નથી લાગતી. એટલે હું જાઉં મારે ધંધે. જય ભાગીદાર ભગવાન. ઓહો, તું ભગવાન, જય ભાગીદાર ભગવાન, જય ભાગીદાર ભગવાન. ઋષિ મહારાજ. અરે મરજીરી તું. ઋષિ મહારાજ, હું આપની જ ગોતી રહી હતી. મને ગોતી હતી? નક્કી કોઈ સંકટ આવ્યું હશે, અને માણસ માટે સંકટ આવે ત્યારે જ માણસ આ જોશી ઘોઘારામને ગોતે. હા મહારાજ, આ તો બધું જાણો છો. આ તો જાણું જ ને. આજે સંકટ ચતુર્થી છે. બોલ કન્યા, તારા કયા કષ્ટનું નિવારણ કરી દઉં? મહારાજ, મારી માએ મારા લગ્ન ધનની લાલચમાં આવીને એક દોહાર નક્કી કરી નાખ્યો છે. એમાંથી મને બચાવ. ઓહો, તે મારો હાથ પકડ્યો છે. ઓહો, તો પછી હવે જોઈ લે મારો પરચો. હાલ તારી માને, તારી માને સમજાવી દઉં. હાલ તારી મા પાસે તમારો હાથ તો પહેલેથી ઊંડો છે. એમનો તાજો હતો. ઓહો, આ તમારો આખો હાથ જોતા એમ લાગે છે જીરી, કે આ તારી મા તો પૈસાની લાલચમાં આવીને તારા લગ્ન કરવા તૈયાર થઈ છે. તમને આ બધી વાત ની કેવી રીતે ખબર પડી? અરે મને ખબર ના પડે તો કોને ખબર પડે? હું જોશી છું. ડોશી આવશે આવી ગયો. ડોશી ના થના જમાઈ. હા મહારાજ, આ તમે કેમ જાણ્યું? અલે ભાઈ, હું તો જાણ્યું જ જાઉં ને. હું જોશી છું. ડોહા ડોહો. હા, લાવો જાઉં તમારો હાથ. આ કયો છે, ડાબો કે જમણો? ડાબો. ડાબો છે, જમણો દો ને. હા, મુઠી ખોલો. ખોલો. હા, બંધ મુઠીમાં ભાગ્ય જોવાય નહીં. ખોલો. ઓહો, તમારો હાથ તો ટાઢો નથી, તમારો હાથ તો ઊંડો નથી, મધ્યમ મધ્યમ છે. મધ્યમ મધ્યમ. હા, તમારો લાવો જો. આહા, તમારો તો હજી ટાઢો બોર છે. તમારો હાથ. ઓહો, દેવ ને મંગળ બળવાન છે. તમારે મંગળ બળવાન છે અને તમારે મંગળ બળવાન છે. એટલે દેવ ને મંગળ બળવાન હોય તો બે માંથી એક નું મૃત્યુ નિશ્ચિત. સાંભળી લે ડોહા. ડોહો? હે મહારાજ, મને ડોહો ડોહો કોમાં ભલે ત્યારે કાકા. કાકો? હા, ગરજે તો કેવા જ પડે ને. વાંધો ને, જેની ગરજ હોય ને એને કાકા કેવા પડે. અને જુઓ કાકા, આ તમારો મંગળ ભગવાન હતો ને, એટલે તમારી આગલી પત્ની ગુજરી ગઈ. પણ આ જીવીનો મંગળ અતિ અતિ બળવાન છે, એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે. પણ આનો ઉપાય છે કોઈ? હા મહારાજ, આનો કઈ ઉપાય બતાવો ને. ઉપાય? હા, ઉપાય છે. પણ તું ચિંતા ન કર, જે કઈ ઉપાય થશે એમાં સારો તો ઉધાર જ થશે. ડોશી ડોહા ડોહા કાકા, તમારે એક મહાયજ્ઞ કરાવવો પડશે. જે યજ્ઞમાં સવામણ ઘી, ચાર સાડી, ચાર પટોળા અને ચાર થાન કોરું કાપડ જોઈશે. જરૂર છે, જરૂર છે. અને કળતા કાકા તમે કાકા અમારા માટે કરજો કાકા. હા, જરૂર છે. બન માટે. અને કાળા તલ લાવજો. હા, એ કાળા તલ નો હોમ કરીશ તમારે માટે. અને ધોળા તલ નો હોમ કરીશ ડોશી માટે. અને લાલ તલ નો હોમ કરીશ જીરી માટે. બોલો બીજું કઈ વાત? તમે એ નિરાશ રાખજો. આ જીવ છે ને, એ તમારી જીવાદોરી સલામત રહે છે. વાહ વાહ વાહ, ભાગીદાર ભગવાન. અડધો અરજ થઈ ગયો. જાઓ ભાગીદાર ભગવાન. જીવ આપણો જામી ગયો હોય.